સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મસિદ્ધિ અંગે કંઈક એ રામને બદનારાઓ રામને ભજવા હોય તો અને એ મહાવીરને ભદનારાઓ મહાવીરને ભજવા હોય તો અહીં આવો વચનમુચ છસો એંશીમાં આ પોકાર કરનારની આ કૃતિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અંગે પૂજ્ય બ્રહ્મચારીજી અનુભવના રણકાર સાથે કહે છે કે આ તો કળિયુગના કેવળી દૂષમકાળના મહાવીર લખે છે દશા હાંસલ કર્યા બાદ અખંડ સ્વરૂપમાં રમણતા થયા બાદ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું છે વચ્ચે છસો એંશીમાં પ્રગટ કરેલ પોતાની દશા તે હાંસલ થયા બાદ આત્મસિદ્ધિ લખી છે આત્મપ્રવાદ આખો ગણધરવાદ મૂળમાં તો છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ પણ તેને સરળ ભાષામાં સંક્ષેપમાં માત્ર એકસો બેતાલીસ ગાથામાં ગૂંથી લીધી દોઢ કલાકમાં એકી કલમે લખી આત્માની સિદ્ધિ આત્માની સાબિતી માટે જગતને અણમોળ ભેટ આપી માત્ર નિષ્કારણ કરુણાથી કોઈ પામે મમુખ્યું વાત ધર્મથી વંચિત કોઈ ન રહી જાય તે અર્થે સકળ માર્ગ નિર્ગ્રંથનો પ્રકાશ્યો સવાસો કરતાં પણ વધુ વર્ષ પહેલાં લખાયેલ આ મહાવીરના મૂળ માર્ગનો સાર પૂજ્ય પ્રભુસિંહજી કહે છે અર્ધ અર્ધમાગમાં નથી તેથી સામાન્યમાં કાઢી નાખવું નહીં પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી અત્યારે સત્પુરુષ થયા તેને ન ઓળખે તો પછી બે હજાર પાંચસો વર્ષ પહેલાં થયા એવા મહાવીર ભગવાનને ક્યાંથી ઓળખે અને લાખો કરોડો વર્ષ પહેલાં થયેલ ઋષભનાથ આદિ જીન ભગવંતને અને તેની વાણીને કેમ સમજે અને સમજાવણ ઉપકારશો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત એવા આત્માના છ પદનો બોધ છે ગાગરમાં સાગર બિંદુમાં સિદ્ધુ એવું આ શાસ્ત્ર અધ્યાત્મના બધા કોયડાઓનો ઉકેલ લાવે એમ છે બધા ગ્રંથો વાંચ્યા હોય તેમાં પણ શંકા રહી જાય તો આત્મથી શાસ્ત્ર વાંચવાથી તે શંકાનું સમાધાન થઈ જાય એવો એ અપૂર્વ ગ્રંથ છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી સ્વાનુભવની વાત કરે છે જૈન માર્ગમાં કુલધર્મે શ્વેતંબર હોય તો પિસ્તાલીસ આગમ સ્થાનકવાસી હોય તો બત્રીસ આગમ દિગંબર હોય તો પાંચ પરમાગામ અને જૈનેતર કોઈ વેદાંતિ હોય તો વેદનો અભ્યાસ કરી આત્મા શોધવા મહેનત કરે એ સ્વાભાવિક છે અહીં આખરે માન્યતા તો બાપ દાદાના કે પોતાના માનેલા એવા કુલ સંપ્રદાયની જ થઈ કોઈ જ્ઞાનીની તો નહીં જ અને માને મારગ મોક્ષનો પણ પરમ કુલદેવને તે જોઈને કરુણા ઉપજે છે બધા જ દર્શનને ત્રાજવે તોડ્યા કોઈ ખાસ એકમતના મનાતા શાસ્ત્રો પૂર્ણ ન ભળ્યા નહીં તો આ કાંટાળો રસ્તો સાફ કરવા આટલી બધી મહેનત ન કરત કોઈ પામે મુક્ષ વાત માત્ર કહેવું પરમાર્થ હેતુથી અને સવિજીવ કરવું શાસન દ્રશેની ભાવનાએ મહાવીરનો માર્ગ જે કુલ ધર્મમાં રગદોળાઈ જવા પામ્યો હતો તે ચોખ્ખો કરી મૂળ માર્ગ રૂપે અનંત કરુણા કરી આપ્યો જ્ઞાનીની આ નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે એવો અખંડ સિદ્ધાંત છે ભક્તિ માર્ગે સહેલો પહેલો અને આકળમાં છેલ્લો મોક્ષનો ધુરંધર માર્ગ છે અને આત્માને સિદ્ધિ થવા આત્માને સાબિતી થવા આત્મસિદ્ધિ શાસ્ત્ર સાધકની અનુપમ અધ્યાત્મ મૂડી છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ